नमस्कार दर्शक मित्रों, अब तक ना लोकप्रिय कार्यक्रम चाय पे चर्चा में आपनु स्वागत छे। दोस्तों, 1 फेब्रुआरी केन्द्र ने नाणामंत्री बजेट जाहिर करवाना छे। बजेट केवू होवू जोईए, बजेट में इनकम टैक्स अने जीएसटी ना जे स्लेब छे मां शू फेरफार थई शके, अथवा तो अत्यारे जे स्थिति छे शुं छे, अने अर्थतंत्र ने असर थाय एवी राजकीय नेताओनी चूंटणी जीतवानी जाहेरातो, એ બધી ચર્ચા કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં એ વિષયના બે નિષ્ણાતો, બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ રોહન વઘાસિયા સર અને સીએ અમિત લાખાણી સર ઉપસ્થિત છે. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. રોહન સર, સૌથી પહેલાં તો મારે આપને પૂછવાનું છે એ જ પ્રશ્ન, પછી હું અમિત સર આપને પણ પૂછીશ કે રાજકારણીઓ ચૂંટણી જીતવા માટે જે મનપડે એવી જાહેરાતો કરે છે એના ક્ષેત્રમાં એ જે કરે તે, પણ આર્થિક બાબતોને સ્પર્શે એવી જાહેરાતો જ્યારે થાય છે, મફત આપવાની લાણી એવા વચનો અપાય છે, જેમ કે ઉત્તર પ્રદેશમાં અત્યારે ચૂંટણી થવાની છે તો ત્યાં બધી શરૂઆત થઈ ગઈ છે, અને વારંવાર આપણે ત્યાં આ સ્થિતિ હોય છે કે લોકોને બધું મફત મફત મફતની જાહેરાતો કરી અને મત લેવા, એનો આખો જુદો વિષય છે. તમારો જે વિષય છે અર્થ નાણું, તો આ પ્રકારની જાહેરાતો અર્થતંત્રને કેટલી નુકસાન કરે છે જ્યારે અમલમાં આવે છે ત્યારે? સાચી વાત છે તમારી. આવી ઇવન આપણે હિસ્ટરી જોઈએ ઇન્ડિયાની, તો ત્યારે બી ઘણા એવા વચનો થયેલા છે રાજકીય પક્ષો દ્વારા કે અમે પક્ષમાં ચૂંટણીમાં જીતશું તો અમે લોન માફી કરી દેશું, ફલાણા વર્ગને આ વર્ગને આ રાહત આપી દેશું, આ રાહત આપી દેશું. પણ જ્યારે તમે ઇકોનોમીની દ્રષ્ટિએ આ વસ્તુ તમે જુઓ તો તમને આઈડિયા આવશે કે એ લોકોની પાસે કોઈ પણ જાતનો ડેટા ત્યારે અવેલેબલ હોતો નથી, કે આપણી પાસે એવો સોર્સ છે પૈસાનો, ફાઇનાન્સનો, કે આપણે આ રાહત આપી શકીએ પ્રજાને. વચનો કરી દેવા બહુ સરળ વસ્તુ છે, કોઈ પણ માટે વચનો કરવા બહુ સરળ વસ્તુ છે, અને જ્યારે પર્ટિક્યુલરલી જ્યારે એ લોકોની સરકાર નથી હોતી કોઈ પણ પક્ષની, ત્યારે એ લોકો એ સરકાર બનાવવા માટે તમને ઘણા બધા વચનો આપી શકે, પણ આમ પ્રજાને આ બધી વસ્તુનું ખ્યાલ હોતો નથી અને ઘણીવાર એમાં દોરવાઈ બી જતી હોય છે અને દેશને ઘણું નુકસાન થતું હોય છે. ઘણા પાસ્ટમાં આપણે ઘણા વર્ષોથી લોન માફીના ઘણા બધા આપણે રાજ્યોમાં આ વસ્તુ જોયેલી છે કે ઘણા રાજ્યની સરકારની ચૂંટણીઓમાં, પછી કેન્દ્રની સરકારની ચૂંટણીઓમાં લોન માફીઓના વચનો આપેલા છે અને અમુક જગ્યાએ લોન માફીઓ થયેલી બી છે. હવે આ વસ્તુની અસર તમે ડાયરેક્ટલી જોવો તો બેંકમાં, બેંકની બેલેન્સ શીટ ઉપર બહુ ખરાબ અસર પડે છે, કારણ કે લોન માફી પછી સરકાર એ પોઝિશનમાં નથી હોતી કે બેંકોને ટાઈમે પૈસા આપે. હવે બેંકને લોન રિકવર કરવાની તમે ના પાડી દીધી પર્ટિક્યુલર વર્ગ આગળથી, હવે તો એ પૈસો જાશે ક્યાં? તમારા મારા જેવા એફડી સેવિંગ બેંકમાં જે ઇન્ટરેસ્ટ ગુમાવે છે એને, એની જે લિક્વિડિટી છે એ બેંક ત્યાં વાપરી નાખે છે, બરાબર. એટલે એના કારણે બેંકની પ્રોફિટેબિલિટી એઝ વેલ એઝ એની બેલેન્સ શીટ ઉપર ખરાબ ઇમ્પેક્ટ પડે છે, બરાબર. આ બધી વસ્તુઓ, ઇન્કમ ટેક્સ છે, જીએસટી છે, એમાં લાણી કરવી, આ તે બધી વસ્તુઓ છે, એ ઓવરઓલ અર્થતંત્ર માટે સારી બાબત નથી. અચ્છા અમિત સર, એ જ મુદ્દો હું થોડો આપને જુદી રીતે પૂછું છું કે તિજોરી છે એ તો પ્રજાની છે, સરકારની તિજોરી, અને પ્રજાના પૈસાની આવી રીતે લાણી કરવી, જાહેરાત કરવી પોતાના સ્વાર્થ માટે, આ કેટલું વાજબી છે? આ એ વ્યાજબી તો કોઈ રીતે નથી કહી શકાતું, પણ એક બીજો એક પોઈન્ટ એ બી છે કે જે એસેમ્બલી ઇલેક્શન છે એ જે કોઈ સ્ટેટ લેવલનું છે, તો ઓવરઓલ સ્ટેટ લેવલની સરકારને એટલા રાઇટ્સ બી નથી હોતા કે કોઈ પણ રીતની લાણી આ રીતની આપી શકે કે કોઈ લોન માફી આપી શકે. એના માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટની મંજૂરી જોઈએ છે, અને જો મંજૂરી નથી મળતી તો એ ટાઈમે એસેમ્બલી ઇલેક્શનમાં જે કોઈ ચૂંટાય છે કે જે સરકાર આવે એમણે જે તે સ્ટેટની તિજોરીમાંથી આપવા પડે છે, તો જે કંઈ ઇન્કમ ઓલરેડી સ્ટેટની ઓછી હોય છે, બરાબર, અને સ્ટેટની ગવર્નમેન્ટ પાસે ઓલરેડી પૈસા હોતા નથી અને એને લીધે એમનું દેવું વધતું જાય છે અને ઓવરઓલ બધું દેવું આવે છે સેન્ટ્રલ ગવર્નમેન્ટ પર આવે છે, એટલે ઓવરઓલ એ આખા ઇકોનોમીને, ઇન્ડિયન ઇકોનોમીને નુકસાન કરતા થઈ શકે છે, બરાબર. સર, વિશ્વના 102 ધનિકોએ એવી જાહેરાત કરી છે કે ભાઈ અમારી પાસેથી વધુ ટેક્સ લ્યો, સારી વસ્તુ છે, તો ભારતમાં આવું થઈ શકે? મને એમ જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ભારતમાં આવું કંઈક થોડોક સરચાર્જ પ્રકારનું છે ધનિકો પાસે, પણ આ પ્રકારનું ઇનિશિયેટિવ ભારતમાં લેવાય તો કેમ રહી આપની દ્રષ્ટિએ? એટલે તમે એક સિમ્પલ આપણે એક વાતમાં ચર્ચા કરીએ કે ટેક્સ શું છે અને ટેક્સ શું કામ હોવો જોઈએ.
બરાબર. તો વર્ષોથી પ્રણાલી આવતી હતી ને જેમ આ ડેમોક્રેસી છે, લોકશાહી આખા દુનિયામાં પ્રસરેલી છે, ટેક્સનું બર્ડન છે, દેશને ચલાવવા માટે એના ખર્ચાઓ પૂરા કરવા માટે લોકો આગળથી લેવામાં આવતો કર, સિમ્પલ. બરાબર. એના અલગ અલગ નામેથી લઈ શકીએ, જીએસટી લ્યો તમે, ઇન્કમ ટેક્સ લ્યો, બધા ટેક્સ. હવે આવના જેવું છે કે હું તમને કેવું ઉદાહરણ આપું કે આપણે કુટુંબ છે 5 જણાનું અને એમાંથી 3 જણા વધુ કમાય છે, 2 જણા ઓછું કમાય છે, તો તમે ફેમિલીમાં બી એવું જ કરશો કે ભાઈ જે વાર્ષિક ખર્ચો થાય છે એ વધારે કમાતો વ્યક્તિ વધારે આપે, ઓછું કમાતો વ્યક્તિ ઓછું આપે. બસ આ એ જ એવું એક દેશને મોટા કુટુંબ તરીકે જોઈ લ્યો, 100 કરોડનો પરિવાર છે અને એ 100 કરોડના પરિવારમાં અમીર લોકો કે જે વધુ કમાય છે, જે પહોંચી શકે એવા છે, નામાંકિત લોકો છે, એ લોકો એનામાંથી 5-10% થોડોક વધારે ટેક્સ આપીને સરકારનું બર્ડન ઓછું કરે અને આમ પબ્લિક સુધી સારી સેવા પહોંચી શકે. વાહ સર, એ જ મુદ્દાને આપની પાસે થોડું જાણવું ઇન્કમ ટેક્સના દ્રષ્ટિકોણથી. તો ભારતમાં અત્યારે ધનિકો પાસેથી કયા પ્રકારનો સરચાર્જ લેવાય છે, એ કેટલો હોય છે? હા, એ ઇન્કમ ટેક્સમાં એક નિયમ પ્રમાણે અમુક ઇન્કમ જે વધારે હોય છે, જનરલી ઇન્ડિવિજ્યુઅલ છે તો 1 કરોડથી ઉપરની આવક ધરાવતા હોય તો એમનામાં એડિશનલ 10% સરચાર્જ લેવામાં આવે છે ઓલરેડી. તો એ સરચાર્જ થ્રુ એમના થ્રુ વધારે ટેક્સ આવે જ છે ઓલરેડી, અને જેનો ફાયદો આપણે દેશને આપી શકીએ છીએ. પણ એ જે સ્લેબ છે એ થોડો એમાં ચેન્જીસની રિક્વાયરમેન્ટ કહી શકાય, અને જે લોઅર ઇન્કમ છે 5-10 લાખની એ લોકોને થોડો ટેક્સ બેનિફિટ બી આપી શકાય એમના થ્રુ, જે મિડલ ક્લાસ ફેમિલી કહી શકાય છે. સર, આપ જીએસટીના એક્સપર્ટ છો, એ પ્રેક્ટિસ કરો છો, તો અત્યારે સ્લેબ જે છે એમાં કંઈ ચેન્જ કરવાની જરૂર છે, ફેરફારો કેવા હોવા જોઈએ? અત્યારે પ્રેઝન્ટલી જીએસટી માટેના રજિસ્ટ્રેશનના સ્લેબ છે એ કોઈ સર્વિસ જો તમે જીએસટીમાં પ્રોવાઈડ કરતા હો, સર્વિસની સપ્લાય કરતા હો, હા જી, તો 20 લાખ છે. અને જો તમે કોઈ ગુડ્સ છે, મટીરિયલ છે, એ લેવેચ ટ્રેડિંગ મેન્યુફેક્ચરિંગ કરતા હો તો તમારા માટે મર્યાદા 40 લાખ છે. ત્યાર પછી તમારે જીએસટીનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, અમુક સ્પેશિયલ સર્કમસ્ટન્સીસમાં તમારે એની પહેલાં બી કરાવવું પડે. હવે અમુક પાછલા જે રાજ્યો છે, જે લોકો અંડર ડેવલપ રાજ્યો છે, એ બધા રાજ્યોમાં આ લિમિટ ઘટાડીને કહેવામાં આવેલી છે. બરાબર. જીએસટીમાં પર્ટિક્યુલરલી લિમિટ વધારવાથી સર્વિસ સેક્ટરને થોડોક ફાયદો થાય, જો એની બી 40 લાખ કરે તો એટલા લોકો ટેક્સના દાયરામાં થોડાક ઘટી શકે. પણ જીએસટીમાં જનરલી માંગણીઓ પોતાના સેક્ટરમાં ટેક્સ ઘટાડાની વધારે હોય છે. બરાબર. એટલે બજેટમાં એવી એક્સપેક્ટેશન બધી ઇન્ડસ્ટ્રીઓ, બધી ઇન્ડસ્ટ્રીના એસોસિએશનો રાખે છે કે જે એનો હાયર સ્લેબમાં જો કોઈ 28% આઈટમો હોય તો એને 18%માં લઈ જવાની માંગણી ફાઇનાન્સ મિનિસ્ટર પાસેથી ઘણા વર્ષોથી ઘણા એસોસિએશનો કરે જ છે, અને બજેટ વખતે એ માંગણીઓ વધારે ફોર્સથી કરવામાં આવે છે કે જેથી કરીને એમની ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય, વેપાર ધંધાને વેગ મળે. બરાબર. ઓકે સર, એમાં મારે હજી એક પૂછવાનું છે કે જીએસટીની જે 4 વર્ષની સફર છે, તો એમાં ક્લાયન્ટ બેઝ આપણે સામી ખુરશીએ બેસીને વિચારીએ, તમારી ખુરશીએથી નહીં પણ સામી ખુરશીએથી, કસ્ટમરની ખુરશીએથી, તો એને શું તકલીફો પડી અથવા તો એને ક્યાં પ્લસ માઇનસ ટૂંકમાં શું છે? જીએસટી એક સારું પગલું છે, એમાં કોઈ ડાઉટ જ નથી. જીએસટી આવવાથી કોઈ પણ તમે સમજો છો, કોઈ પણ એક ચેન્જ કરો તમે તો અગવડતા તો પડવાની જ છે, બધા પક્ષોને પડે છે. અમે પ્રોફેશનલ એઝ અ હોલ બી અમે આ વસ્તુમાંથી પસાર થયા છીએ, ઇન્ડસ્ટ્રીએ બી પસાર થઈ છે, અને ડિપાર્ટમેન્ટ જે ઓફિસરો છે એ લોકોને બી આમાં ઘણું શીખવાનું છે. હવે 4 વર્ષની સફર જોઈએ તો આ જીએસટી હજી 4 વર્ષ એટલે કાયદાની દ્રષ્ટિએ બહુ નાનો સમય છે. કોઈ પણ કાયદાને સેટલ થતા 10-11 વર્ષ લાગે, અને પર્ટિક્યુલરલી ઇન્ડિયા જેવી મોટી ઇકોનોમી કે જ્યાં આવડો મોટો ડ્રાસ્ટિકલ ચેન્જ તમે લઈ આવો છો, દુનિયામાં પહેલાં તો ક્યાંય ઇન્ડિયા જેવડી મોટી ઇકોનોમીનો જીએસટીમાં આવડો મોટો ચેન્જ ક્યાંય નથી થયો, આ ફર્સ્ટ એવર ઇમ્પ્લિમેન્ટેશન હતું. એટલે ડેફિનેટલી છે કે તમે પહેલી વાર કોઈ કામ કરતા હો તો એમાં ઘણી બધી ઉણપો રહી જાય, ઘણી બધી પ્લસ માઇનસ રહે, ઘણા બધા એવા મુદ્દાઓ છે. ટેકનિકલ વાતોમાં હું વધારે ઊંડો નહીં ઉતરું, પણ ઘણા મુદ્દાઓ છે કે જેમાં ઇન્ડસ્ટ્રીની માંગણીઓ એવી છે કે કમ્પ્લાયન્સ બર્ડન ઓછું કરે, ઓફિસરો ઘણીવાર અમુક પ્રોવિઝનો સમજી નથી શકતા અથવા એમની પક્ષેથી ઉણપ હોય છે તો એ લોકો નોટિસ ઇસ્યુ કરતા હોય છે, અને એનાથી વેપારી વર્ગ ડરી જતો હોય છે, જેની કોઈ જરૂરિયાત હોતી નથી. પણ આ શું છે કે કાયદો એવી વાત છે કે કાયદાનું એક કાગળિયું આપણે વાંચીએ અને જો તમે એક્સપર્ટ ન હો તો ગમે એને ડર લાગે, એટલે આ એના જેવી વાત છે. એટલે એ બધું થોડુંક ઓછું થાય, કાયદાની સમજ બંને પક્ષે વધે, વેપારીઓ પક્ષે વધે અને ઓફિસરો પક્ષે બી એટલી જ જરૂરિયાતો છે.
એટલે એ બધી વસ્તુ ના ચેન્જીસ જરૂરી છે, સમય જતાં એ આવશે. સરકાર તરફથી એ રાહત માંગવામાં આવે છે કે થોડોક રેટમાં ચેન્જીસ કરે, કોઈ ઇન્ડસ્ટ્રીને પર્ટિક્યુલરલી નુકસાન જતું હોય વધારે રેટથી, ધંધામાં ઇસ્યુ થતા હોય તો એનો રેટ ઓછો કરે. અને ઓવરઓલ હા, જીએસટીનો સૌથી મોટો ઇસ્યુ આપણા દેશમાં અત્યારે એ છે કે આપણે ડ્યુઅલ જીએસટી ફોલો કરીએ છીએ. એટલે આપણી પાસે બે ડિપાર્ટમેન્ટો છે, સીજીએસટી એસજીએસટી. સીજીએસટી સેન્ટ્રલ છે, એસજીએસટી ગુજરાત સ્ટેટ, દરેક સ્ટેટનો એક એક ડિપાર્ટમેન્ટ. હવે બંનેના ઓફિસરો, તમને ખબર છે કે રાજ્યના અને કેન્દ્રના સરકારોના ઓફિસરોની વિચારધારાઓ અલગ હોય છે. લેંગ્વેજ જે છે યુઝ કરવાની, આપણે ગુજરાતમાં છીએ ગુજરાતી ઉપયોગ કરીએ છીએ, સેન્ટ્રલવાળા ઇંગ્લિશ કરે છે. તો આ વસ્તુઓ ખાલી લેંગ્વેજ પૂરતી નથી રહેતી, એના ઇન્ટરપ્રિટેશનમાં બી ફેર પડે છે. આ કાયદો જુદી રીતે ઇન્ટરપ્રિટ કરે છે, આ કાયદો જુદી રીતે ઇન્ટરપ્રિટ કરે છે, સરકારનું કંઈક વલણ અલગ હોય છે. તો ઘણીવાર આ બધી અસમજમસ્તોમાં અનનેસેસરી આપણે હાર્ડશીપ ભોગવી પડે છે, અમારે કન્સલ્ટન્ટને એઝ વેલ એઝ વેપારીઓને. આ મુશ્કેલીઓ દૂર થાય અને આનું નિવારણ તાત્કાલિક ધોરણે આવે, એ બહુ એટલે બહુ સારી વાત છે વેપારીઓ માટે અને બધા માટે. બરાબર સર, એક સવાલ મારે આપને પૂછવાનો છે સર, લખણી સાહેબ, કે આપણે ત્યાં એવું કહેવાય છે કે ભાઈ ટેક્સના રેટ દર ઊંચા છે એટલે લોકો ટેક્સ ચોરી કરે છે, જો સરકાર બધા જીએસટીમાં અથવા ઇન્કમ ટેક્સમાં એ દર ઘટાડે તો લોકો સ્વેચ્છાએ ટેક્સ ભોગ ભરી દે અને સરકારની આવક વધે. તો આ માન્યતા કેટલા અંશે સાચી છે? હા, એ માન્યતા થોડા ઘણા અંશે સાચી કહી શકાય, જે અમુક વર્ગને જ એવું લાગે છે. બાકી ગવર્નમેન્ટે લાસ્ટ યર જે અમેન્ડમેન્ટ લઈ આવેલું છે કે જેમાં એમણે અલગ અલગ સ્લેબ આપેલા છે ઇન્કમ પ્રમાણે, તો એ એનાથી ઘણો ફાયદો થાય છે. ગવર્નમેન્ટને બી ફાયદો જ છે અને એસએસસીને બી ઘણો ફાયદો થાય છે, એનાથી ટેક્સમાં બચત બી સારી એવી થઈ શકે છે. આ પણ અમુક હજી અમારા સજેશન્સ છે, અમારા ઇન્સ્ટિટ્યૂટના બી સજેશન્સ છે કે જે એમાં ચેન્જીસ થોડા ઘણા રિક્વાયરમેન્ટ છે કરી આપે સર. અમારા માધ્યમથી તમે એ સજેશન અમારા દર્શકોને અને સરકાર સુધી પહોંચાડી શકો છો, તો થોડી એ વાત એની પણ કરી દો. હા, અમારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ જે એક આપેલા છે સજેશન, એમાં એક સજેશન સેલેરાઇડ માટે એવું છે કે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન સેલેરાઇડ પર્સનને મળે છે એ 50,000 સુધી મળે છે. તો આજના ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખી અને જે મોંઘવારી આવે છે એને ધ્યાનમાં રાખી અને આ સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 થી 1,00,000 સુધી કરી દેવું જોઈએ. બરાબર. પ્લસ કોવિડ સિચ્યુએશન છે, 1.5 વર્ષથી તો ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે, તો ઘણા એમ્પ્લોઈઝને એવી રિક્વાયરમેન્ટ હોય કે ઘરે કોઈ એવી એમની પાસે સગવડતા નથી હોતી, તો એમને વર્ક ફ્રોમ હોમ માટેની સગવડતા ઊભી કરેલી હોય કે ફર્નિચર છે, કોમ્પ્યુટર છે, એ બધો ખર્ચો કરેલો હોય, તો એ ખર્ચો બી એમને એક લેવલ સુધી બાદ આપવામાં આવે. બરાબર. પ્લસ બિઝનેસ માટે બી ઘણી સજેશન્સ ઘણા આપેલા છે કે જેમ કે ફોર્મ ને LLP છે, પાર્ટનરશીપ પેઢીને, એમના ટેક્સ સ્લેબ થોડા વધારે ઊંચા છે, જે એને આપણે થોડા લોઅર સાઈડ કરીએ તો સરકારને એમાં બી ફાયદો થશે કે જે લોકો ટેક્સ ચોરી કરતા હોય છે કે ટેક્સ પ્લાનિંગમાં જે કંઈ કરતા હોય તો એમાં ફાયદો થઈ શકે અને વોલન્ટરીલી લોકો ટેક્સ ભરવા બી પ્રેરાઈ શકે. બરાબર છે. અને સેમ રીતે ડિડક્શનમાં બી છે, ઘણા બધા સજેશન્સ કરેલા છે, પણ હું મેઇન સજેશન્સ એવા કહી શકું કે જે નોર્મલ પબ્લિકને ખ્યાલ આવી શકે. બરાબર છે. સર, જીએસટી માટે પણ થોડું મારે એ પૂછવાનું છે કે એમાં પણ કંઈ રેટમાં ચેન્જ કરવાની જરૂર છે જેથી વેપારીઓ ટેક્સ ચોરી ન કરે? મારું એવું માનવું છે કે જ્યારે બી શું કામ કોઈ માણસ કે કોઈ વેપારી કે કોઈ એવો વર્ગ ટેક્સ ચોરી કરે છે, તો પર્ટિક્યુલરલી હું જીએસટીની વાત કરું તો જીએસટી એક ઇન્ડાયરેક્ટ ટેક્સ છે. ઇન્ડાયરેક્ટ ટેક્સમાં જે વેપારી છે એને ટેક્સ ભોગવવાનો નથી હોતો, એ ખાલી સરકારને ભરે છે, પણ કોની આગળથી? એના કસ્ટમર આગળથી. બરાબર. હવે તમને હું એક સિમ્પલ એક્ઝામ્પલ દઉં કે કોઈ પણ વ્યક્તિ રિટેલનો વેપારી કરે છે, એને જ્યાં છૂટક છૂટક કસ્ટમર આવતા હોય છે તો એને એ વસ્તુ ચૂકવવાનો હોય છે, તો એમાં જીએસટી ઇન્ક્લુડ હોય છે. બરાબર. એ વેપારીને એ જીએસટી ભરવાનો હોય છે. હવે પ્રશ્ન ક્યાં થાય છે કે જ્યારે વધારે ટેક્સ હોય છે તો આ મોંઘવારીના સમયમાં સરકાર 20-28% 18% જેવા ઊંચા સ્લેબમાં કોઈ વસ્તુ રાખે છે, કોઈ એક પર્ટિક્યુલર વસ્તુને 28% બ્રેકેટમાં રાખે છે, તો ત્યારે માણસને શું પ્રેરાય કે આ વસ્તુ 28 રૂપિયા સસ્તી મળે જો આપણે આ વસ્તુનું બિલ ન બનાવીએ કે કોઈ પણ કાયદાનું ભંગ કરીને આગળ વધીએ. બરાબર. તો આ જે ગેપ છે 28નો, એ હંમેશા રિડ્યુસ કરવો જોઈએ જેથી કરીને માણસનો લોભ ઓછો થઈ જાય કે ના ભાઈ, હવે માની લ્યો કે આ 28નો રેટ 18 કે 12નો હોત તો માણસ શું વિચારત કે 12 રૂપિયા જ સસ્તું છે, મોંઘું છે ને, કંઈ વાંધો નહીં, આપણે 12 રૂપિયા ખર્ચી નાખશું પણ પ્રોપર તો કરીએ, એમાં વાંધો નહીં. હવે એટલે
મારો કહેવાનો મિનિંગ એમ છે કે જ્યારે બી ટેક્સ રેટ ઘટે છે ત્યારે લોકોનું કમ્પ્લાયન્સ વધે છે ને ટેક્સ ચોરીઓ ઘટે છે. ટેક્સ ચોરીઓ ઘટવા માટે ટેક્સ રેટનું ઘટવું જરૂરી છે, વધારે લોકો ટેક્સ આપશે, કાયદાકીય રીતે વોલ્યન્ટરી રીતે આપશે. માટે તમે ધનિક વર્ગો, ધનિક દેશો તમે જોશો તો ત્યાં જીએસટીના રેટો ઘણા ઓછા છે. એનું કારણ એક જ છે કે ત્યાં બેઝ વધારે છે, એટલે વધારે લોકો તમે જીએસટીનો રેટ ઘટાડશો એટલે બેઝ ઓટોમેટિક વધશે. બેઝ વધશે એટલે સરકારની રેવન્યુ બી વધશે. સરકારની રેવન્યુ ઘટાડીને કોઈને ફાયદો નથી. સરકારની જો રેવન્યુ ઓછી થશે તો અલ્ટિમેટલી આપણે જ સગવડો નથી મળવાની. મેડિકલ સગવડ છે, રોડ, રસ્તા, પાણી, જે બી આપણે સરકાર આપણે આપે છે, સુરક્ષા, આ તે જેટલા ઉપર ખર્ચો કરે છે એ પૈસા આપણે જ ચૂકવવાના છે. તો આપણે એવું કરી શકીએ કે રેટ ઘટાડીએ જીએસટીમાં, જે બી ઇન્ડસ્ટ્રીઓને જ્યાં જ્યાં લાગુ પડે છે. 28% સ્લેબવાળી વસ્તુઓ તમે 18% લઈ શકો, 18% 12% લઈ શકો, પ્રોવાઇડેડ કે તમારી સરકારની આવક ઓછી ન થાય અને બંને પક્ષો સચવાઈ જાય. તો આ રીતનું સરકાર કરવા માટે મથતી હોય છે. બજેટ વખતે બી મથે છે, બજેટ વગર બી મથે છે. ઘણીવાર એસોસિએશનના સજેશનો બી આવતા હોય છે અને ઘણીવાર એ લોકો લાગુ પાડે છે, ઘણીવાર નથી લાગુ પાડતા. એમની બી એમની મર્યાદાઓ છે લાગુ ન પાડવાની. એટલે આપણે હોપ કરીએ કે આ વર્ષે બી આપણે મેક્સિમમ સ્લેબ્સને નાના સ્લેબ્સમાં લઈ જાય અને ઘણી બધી આઇટમો 28-18% છે એ 12% જાય તો સારી વાત છે. સર, આવતા બજેટમાં, આગામી બજેટ જે 1 ફેબ્રુઆરી આવવાનું છે, એમાં ઇન્કમ ટેક્સની જે લિમિટ છે એમાં કેવા ફેરફારની જરૂર છે આપની દ્રષ્ટિએ? આ ઇન્કમ ટેક્સમાં આમ જોઈએ તો જે લાસ્ટ યર અમેન્ડમેન્ટમાં આપેલા છે ચેન્જીસ એ એક ઇનફ છે. એમાં થોડું જે નવા સ્લેબ આપેલા છે એનો ફાયદો લોકો લઈ શકે, એના માટે એમને પ્રોત્સાહિત થઈ શકે, એના માટે થોડા ચેન્જીસની જરૂર કહી શકાય. જેમ કે 5 લાખ સુધી એક રિબેટ મળે છે 87A નું, તો એ રિબેટનો લાભ નવા સ્લેબમાં નથી મળતો, તો એ લાભ એમને મળવો જોઈએ. પ્લસ મેડિક્લેમ પ્રીમિયમ પેમેન્ટ થાય છે એ મળવું જોઈએ. જે 80C ના જે 1.5 લાખનું ડિડક્શન છે એ નથી મળતું, પણ મેડિક્લેમ આજે જરૂરી છે. એમાં આજની જે બીમારી ને જે કોવિડ સિચ્યુએશન ચાલે છે તો કમ્પલસરી લોકોએ મેડિકલ પ્રીમિયમ ભરવા પડે છે, જે બહુ હાઈ રેટથી હોય છે અત્યારે. તો એનું ડિડક્શન બી મળી શકે તો વધારે ફાયદો થઈ શકે. અને એક મેં જે કીધું એમ કે પાર્ટનરશીપ પેઢી માટે જે છે સ્લેબ રેટ 30% છે એ થોડો હાયર સાઈડ છે, તો એમાં બી થોડો કન્સેશનલ રેટ મળે તો લોકોને ફાયદો થઈ શકે એમ છે. જેમ કે પાર્ટનર પ્રાઇવેટ લિમિટેડ ફોર્મમાં આપેલો છે કે જે નવી પેઢી પ્રાઇવેટ લિમિટેડ કંપની ક્રિએટ થાય છે એમાં 15% સુધીના સ્લેબ રેટ આપેલા છે. તો સેમ રીતે પાર્ટનરશીપ ફોર્મમાં બી એવો કોઈ સ્લેબ આપે તો લોકોને ફાયદો થઈ શકે. અચ્છા સર, એટલે 30% વાળી જે આપણે વાત કરી તેમાં અમારી પાસે હમણાં જ ચેમ્બર ઓફ કોમર્સના અને ગ્રેટર ચેમ્બરના પ્રતિનિધિ આવ્યા હતા. એમ કહેતા કે 30% તો ઓફિશિયલ છે, પછી એના ઉપર 12-13% જેટલું સરચાર્જ, એટલે 42-43% જેટલું થાય, તો એ બહુ ઊંચું છે. હા, એ જે સ્લેબ છે એ જે વધારે આવક કે વધારે પ્રોફિટ આવે છે એમના માટે એ સરચાર્જ બી એપ્લિકેબલ થાય છે. જેમ આપણે વાત થઈ કે જે સુપર રિચ પર્સન્સ છે એમને બી લાગે છે સરચાર્જ, પણ એ એક જોતા જોઈએ તો એ વ્યાજબી કહી શકાય. કેમ કે તમે આજે વધારે કમાવ છો, કે જે ગવર્મેન્ટનો મેઇન પર્પઝ એ જ છે કે જે લોકો વધારે કમાય છે એમની પાસેથી થોડો વધારે ટેક્સ મળે, તો આપણે આમ જનતાને એમનો ફાયદો પહોંચાડી શકીએ. હા, એ થઈ શકે કે એમાં થોડો સ્લેબમાં ચેન્જીસ કરી શકાય, કે જે 10 લાખ કે 50 લાખ કે 1 કરોડની લિમિટ હોય છે એમાં આપણે થોડો ચેન્જીસ કરી અને ઇન્ક્રીઝ કરી શકાય લિમિટ, અને સરચાર્જ એ રીતે એમાં લાગુ પાડી શકાય. રોહન સર, જીએસટી હજી સેટ નથી થયો એવું વેપારીઓ કહે છે, તમારી દ્રષ્ટિએ ખરેખર સેટ નથી થયો? સેટ કરવા માટે શું કરવું જોઈએ? મેં તમને પહેલાં કીધું ને કે 4 વર્ષ કોઈ કાયદા માટે નવા છે. આપણી એક્સપેક્ટેશનો હોય છે કે ભાઈ કાયદો એવી વસ્તુ છે કે એને સમય જતાં જ સુધારી શકાય, અને એમાં હરેક લોકોનું પાર્ટિસિપેશન જરૂરી છે, હરેક વર્ગનું પાર્ટિસિપેશન જરૂરી છે. વેપારીઓ લોકોના સજેશન બી માનવા પડે, આપણે અમારા ટેક્સ પ્રોફેશનલના સજેશનો માનવા પડે, ઓફિસર વર્ગોને પડતી મુશ્કેલીઓ બી સરકારે નિવારવી પડે. તો આ બધા વર્ગોના સજેશનો પ્રોપર તમે કમિટી બનાવીને, કમિટી છે જ, કાઉન્સિલ છે જ, એને પ્રોપર રિપ્રેઝેન્ટ કરવામાં આવે તો આમાં ઘણો બધો સુધારો થઈ શકે. અને હા, હું સમજું છું કે લોકોની એક્સપેક્ટેશન એવું હોય છે કે ભાઈ જીએસટી કાલથી લાગુ પડ્યો તો આજથી બધું સારું થઈ જાય, પણ એવું કાયદામાં ન થાય. કાયદામાં કાયદો ઘડે, કાયદાના ઘડવાની ઇન્ટેન્શન જે હોય કાયદો ઘડવાવાળાનો
એ ઘણીવાર ઇન્ટરપ્રિટ ખોટી રીતે કરવામાં આવે છે, એ ઇન્ટરપ્રિટેશન ખોટું થાય તો કોર્ટમાં કેસ જાય, કોર્ટ એનું નિવારણ આપે. એટલે આ બધા વસ્તુઓ કાયદાની ગૂંચવણતા તો રહેવાની જ છે કોઈ પણ દેશમાં, અને નવો કાયદો હોય ત્યારે આ ગૂંચવણો વધારે હોય છે. એટલે તમે હા, આમ પબ્લિકની વાતમાં તમે એમ કહી શકો કે જીએસટી સેટ નથી થયો, કારણ કે એને સેટ થવા માટે ટાઈમ જોઈએ. કોઈ નાનું બાળક હોય તો એ 5-10 વર્ષ પછી સમજણું થાય, 11 વર્ષનું થાય. આ કાયદો છે અને આવડો મોટો દેશ છે, હરેક લોકો હરેક વર્ગ અલગ અલગ આઈડિયોલોજી થિંકિંગથી પોતાનો બિઝનેસ કરતા હોય છે, પોતાનો જે કામ છે એ કરતા હોય છે. તો એ બધી વસ્તુમાં કાયદો ફિટ થાય છે. ઘણીવાર કાયદો ઘડવાવાળાને એ નથી ખબર હોતી કે ગ્રાઉન્ડ લેવલ ઉપર રિયાલિટી શું છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર વેપારીઓ કઈ રીતે બિઝનેસ કરે છે. અને આ જો કાયદો ઇમ્પ્લિમેન્ટ થાય તો આ પ્રોવિઝનો કે આ કાયદાની જે કલમો છે એ નડતર રૂપ થતી હોય છે. તો એ બધા સજેશનો નડતર રૂપ જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને થતા હોય તો ઇન્ડસ્ટ્રી છે એની ફરજમાં આવે છે કે એ સરકારનું ધ્યાન દોરે, અને સરકારની ફરજ એ આવે છે કે આ બધા પ્રોબ્લેમ જે રિયલમાં સફર થાય છે, જેના કારણે ધંધો સફર થાય છે, એ બધી વસ્તુઓ તાત્કાલિક ધોરણે નિવારણ કરે. એટલે નવો લો છે એટલે હું સમજુ છું કે મેં તમને અગાઉ કીધું એમ ગૂંચવણતા થોડી ઘણી છે, ઘણી ખરી સરળ બી કરી નાખેલી છે સરકારે જે ઇન્ડસ્ટ્રીના સજેશન દ્વારા, પણ હજી જરૂરિયાત તો છે જ. અને આ પ્રોસેસ એવી છે કે જેમ જેમ તમે વધારે કરો એમ વધારે કાયદો સુરક્ષિત અને સારો, અને લોકોને હિતમાં આ કાયદો અને ટેક્સ રી. સર, મારે બંને માટે એક સવાલ છે કે આપ જે સજેશનની વાત કરો છો, ગૂંચવણની વાત કરો છો, વેપારી સંગઠનો એવું અમને કહે છે મીડિયાને કે અમારી વાત સરકાર હવે સાંભળતી નથી, પોતાની રીતના નિર્ણયો કરે છે. મારે પૂછવાનું આપ બંનેને છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું જે સંગઠન છે તમારું, તમારા સૂચનો સરકાર માને છે? સરકાર આ ઉના જેવું છે કે અમારું આઈસીએઆઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ પોતાના લેવલે સરકારને ડાયરેક્ટલી રિપ્રેઝેન્ટ કરતું જોઈએ છે, અને સરકારના ધ્યાનમાં આવેલા મુદ્દા, સરકારના ઇન્ડસ્ટ્રીને લાગુ પડતા મુદ્દા બી ઇન્સ્ટિટ્યૂટ અમારું રિપ્રેઝેન્ટ કરતું હોય છે, અને એ લોકો એ સજેશનને લીએ છે, ચર્ચા કરે છે. પછી એમની એમની અગવડતા સગવડતા મુજબ કે ભાઈ કેટલું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય છે, કેટલો ચેન્જીસ કરી શકાય છે, ક્યારે કરી શકાય છે, એ મુજબ સરકાર નિર્ણયો લેતી હોય છે. હા, બધા સજેશનો આપણે કરતા હોય એ સરકાર માને એવું તો શક્ય નથી હોતું, અને એવું થતું બી નથી હોતું. અને હા, વેપારી વર્ગોમાં બી એવું કહી શકાય કે બધા સજેશનો સરકાર ન માનતી હોય, અમુક માનતી હોય જે સરકારને અનુકૂળ લાગતા હોય, અથવા તો ઘણીવાર એવું હોય કે સરકારના જેને કહેવાય કે એ વસ્તુ કરવી શક્ય ન હોય પ્રજા માટે. એટલે લાંબે ગાળે કદાચ એવું બી થતું હોય કે જે બી સજેશન કરવામાં આવેલું હોય એ કદાચ સરકારના મતેથી પ્રોપર ન બી હોય, તો આપણી બી ફરજ બને છે કે આપણે ફરીથી સજેશન કરવું જોઈએ. બરાબર. કોઈ વસ્તુ આપણે એવું કહીએ કે માનતા નથી તો આપણે ફરીથી આપણે રિપ્રેઝેન્ટ કરો તમે, અને જો વાતમાં વધારે લોકોનો સપોર્ટ હશે તો સરકાર જરૂર માને. હું એવું માનું છું કે માનવું જ જોઈએ અને માનતી જોવી જોઈએ એમ. બરાબર છે. અમિત સર, એ બાબતે મારું એ જ કહેવું છે જેમ રોહનભાઈએ કીધું, એમ કે સજેશન તો બધા કરીએ છીએ, અમારું ઇન્સ્ટિટ્યૂટ બી એમની બેસ્ટ ટ્રાય કરે છે, અને સરકાર સમજે બી છે, બધું જોવે બી છે જાણે બી છે. પણ એક પોઈન્ટ કહી શકાય કે જે બિઝનેસમેન લોકો છે કે જે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એમના એસોસિએશને એમણે પોતે બી રિપ્રેઝેન્ટ કરવું જોઈએ, કરે બી છે. પણ એમાં થાય છે શું કે કોઈ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી હોય તો એટલા પૂરતા જ જાય છે સજેશન. બરાબર. એટલે એ જો કન્ટ્રી લેવલે થાય, બધા લોકો સજેસ્ટ કરે અને એમની તકલીફો શું છે એ જણાવે, તો સરકાર બી સાંભળશે અને એમનો નિવારણ બી લઈ શકશે. અચ્છા સર, એટીસીનો મુદ્દો અત્યારે લોકો ખૂબ માગણી કરે છે, એમાં કંઈ 1.5 લાખની મર્યાદા છે, તો લોકો એવું, એટલે જે સંલગ્ન વર્ગ છે એવું ઈચ્છે છે કે 3 લાખ સુધી મર્યાદા થાય. આપણે કોઈ સજેશન આમાં કર્યું છે કે અથવા આપનો વ્યૂ શું છે? હા, અમારા ઇન્સ્ટિટ્યૂટે આ વખતે બી એક સજેશન મોકલેલું છે કે જેમાં એટીસીની જે લિમિટ છે 1.5 લાખની છે એ 2.5 લાખ સુધી વધારી આપવી, પ્લસ મેડિક્લેમ પ્રીમિયમ મળે છે બાદ, તો એમાં બી એક લિમિટ મૂકેલી છે 25,000ની અને 50,000ની સિનિયર સિટીઝન માટે. તો એમાં બી એક સજેશન આપેલું છે કે જે કંઈ મેડિક્લેમ પ્રીમિયમ ભરાય છે એક્ચ્યુઅલ પેમેન્ટ એ બધે બધું બાદ લઈ શકાય વિધાઉટ એની લિમિટ. અને સેમ રીતે છે કે જે રિબેટની બી મેં વાત કરી કે નવા સ્લેબમાં નથી આપતા, તો એ રિબેટનો બી લાભ આપવો જોઈએ. બરાબર છે. સર, ટેક્સ બચાવવાના સાચા રસ્તા કયા? હું સાચા ઉપર ભાર મૂકું છું. સાચા રસ્તામાં તો
જે કહી શકાય કે તમારી જે કોઈ આવક છે એમાંથી તમે ટેક્સ પ્લાનિંગ કરી શકો છો. ટેક્સ ઇવેઝન નથી કરવાની. ટેક્સ પ્લાનિંગ માટે તમારે જે કોઈ તમારા એવા ઇન્વેસ્ટમેન્ટના પ્લાન્સ છે કે મેડિક્લેમ પ્રીમિયમ ભરો છો, અલાઉન્સીસ જે કંઈ અવેલેબલ છે એ તમારા કન્સલ્ટન્ટ પાસેથી જાણી શકો છો, સમજી શકો છો, અને એ રીતે ટેક્સ પ્લાનિંગ કરી અને ટેક્સ તમારો બચાવી શકો છો. રોહન સર, જીએસટીના કાયદા માટે હું પર્ટિક્યુલરલી વાત તમને કરું તો મેં તમને અગાઉ કહ્યું એમ કે જીએસટીમાં આપણું કોઈ પણ વ્યક્તિનું ઇન્ટેન્શન બચાવવાનું નથી હોતું. સિમ્પલ રીઝન છે કે આ કસ્ટમર ઉપરનો ટેક્સ છે, તમારા કસ્ટમરે ભોગવવાનો છે. તમે આજે 100 રૂપિયાની વસ્તુ વેચો છો ને જો તમારી પ્રોડક્ટ ઉપર 18% ટેક્સ છે તો તમારે કસ્ટમર આગળથી 118 રૂપિયા લેવાના છે. એટલે અલ્ટિમેટલી કસ્ટમર ભોગવતો હોય છે. તમારે 18 રૂપિયા સરકારને ભરવાના છે. અને તમને જો કંઈ ખરીદીમાં એક માલ તમે ખરીદી કરેલી હોય ને એની ખરીદ ઉપર તમે ટેક્સ ચૂકવેલો હોય તો એટલા બાદ કરીને તમારે સરકારને ભરવાના છે. એટલે ટેક્સ ઓછો કરવાનું તો ઇન્ડાયરેક્ટ ટેક્સમાં કોઈ પ્લાનિંગ એવું ન હોઈ શકે. હા, ઇન્ડાયરેક્ટ ટેક્સ માટે સજેશન એવું આપી શકું કે તમે કમ્પ્લાયન્સીસ પૂરા સમજી વિચારીને કમ્પ્લાયન્સીસ કરો. વેપારી વર્ગ પ્રોપર કન્સલ્ટન્ટ સીએની મદદ લે, એમના સજેશનો માને અને પ્રેક્ટિકલમાં જેટલા બી સજેશનો ઇમ્પ્લિમેન્ટ બધા પ્રયત્ન કરે કે પૂરેપૂરા કમ્પ્લાયન્સીસ સરકારના જે નિયમો છે એને અનુસરે તો સરળ થઈ જાય તમારું ટેક્સ કમ્પ્લાયન્સને બધું. સર, બંને માટે મારો સવાલ છે, ટેક્સ ચોરી શું કામે થાય છે? સીધો જ પ્રશ્ન. ટેક્સ ચોરી માટે હું તમને કહું, મેં અગાઉ વાત કરી એ પ્રમાણે કે માણસને, હરેક માણસને લોભ હોય, હરેક માણસને આ બધો પ્રશ્ન હોય છે કે ભાઈ હું વધારે પૈસા કમાઈ લઉં, હું વધારે પૈસા બચાવી લઉં. તો ઇન્કમ ટેક્સ, જીએસટી આ બધી જગ્યાએ ટેક્સ ચોરી, વધારે પૈસાની આપણે લાભ લાલચની વાત છે. પણ જો ટેક્સ ચોરી તમારે ઘટાડવી હોય તો લોકોના મગજમાં તમારે, લોકોની મદદથી જ તમારે ટેક્સ ચોરી ઘટાડવી પડે. તમે ઘણા બધા રૂલ બનાવો, ઓફિસર કરો, રેડ કરો, આ બધી વાત બરાબર છે, જરૂર બી છે. પણ માસ લેવલ ઉપર પબ્લિકને જ્યારે તમારે સમજાવવી હોય તો તમારે એને સમજાવવું પડે કે ટેક્સ શું કામ જરૂરી છે. અને બીજું કે આ ટેક્સનો રેટ ઓછો છે, ઓછો તમે રાખો તો લોકોનો લાભ પ્રલોભન જે છે એ ઘટી જાય. તમે જો માની લ્યો કે આજે તમે, આપણે કોઈ પણ એક ઉદાહરણ લેપે કરીએ કે કોઈ 5 રૂપિયાનો ટેક્સ છે એક વસ્તુ માટે, તો એની ચોરી થવાની સંભાવના ઘણી ઓછી છે. શું કામ? કારણ કે 5 રૂપિયા જ છે, 5 રૂપિયા ઘણી નાની વસ્તુ છે. એટલે જો એ રેટ જ ઓછો હશે તો માણસ ચોરી કરવાની પ્રેરણા ઓછી લેશે કે 5 રૂપિયા માટે શું કામ ખોટું કરું, 5 રૂપિયાની તો કોઈ વેલ્યુ નથી. ના ના, સરકારને બી મારે ટેક્સ દેવો જોઈએ, આ મારી ફરજમાં આવે. તો આ બધા વસ્તુઓ આમ પબ્લિકને પહોંચે, સરકાર બી એની તરફથી પ્રયત્ન કરે કે જ્યાં બી જરૂર હોય ત્યાં ટેક્સ ઘટાડો કરે, જેથી કરીને વધારે લોકો સામેથી આવીને ટેક્સ ભરવા માટે રેડી થાય. બરાબર. અને એ જ વસ્તુએથી આ બધા ડેવલપ કન્ટ્રીઓએ, બધા લોકોએ એવી રીતે જ પ્રોગ્રેસ કરેલો છે. અને આપણે જ એ રીતે આગળ વધારવું જોઈએ. ને વી હોપ કે આ બજેટ આપણે એ સ્ટેપ ઉપર વધારે આગળ લઈ જાય. સર, ઇન્કમ ટેક્સ બાબતે હું એટલું કહી શકીશ કે ટેક્સ ચોરી થાય જ છે, કરે છે લોકો. પણ ઘણા બી એવા લોકો બી છે, અમારા પાસે બી એવા ક્લાયન્ટ્સ ઘણા લોકો છે કે જે જેન્યુઅનલી ટેક્સ પે કરે છે. એટલે એ જે કંઈ છે એ મેન્ટાલિટી ઉપર ડિપેન્ડ કરે છે કે જે લોકોની એક મેન્ટાલિટી બંધાઈ ગઈ છે કે સરકાર કાંઈ નથી કરતી, અમારે ટેક્સ નથી ભરવો, તો એમની મેન્ટાલિટી સુધારવા માટે સરકારે અમુક સ્ટેપ્સ લેવા જોઈએ કે જે આટલો ટેક્સ કલેક્શન થાય છે તો એનો લાભ શું કામ નથી પહોંચતો. બરાબર. તો એના માટેના એમણે સ્ટેપ્સ લઈ અને એનો એક સુધારા કરવા જોઈએ કાયદામાં. બરાબર. અને બાકી લોકો ભરવાવાળા લોકો ભરે બી છે, એમાં કોઈ એવી કોઈ શંકા નથી. સર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર શું છે ઇન્કમ ટેક્સમાં અને જીએસટીમાં? લોકો પોતે પોતાની રીતે બધા ફોર્મ ભરી લે છે તો આ જીએસટીનું, ઇન્કમ ટેક્સનું ફોર્મ નહીં ભરી લેતા હોય, તમારી જરૂર ક્યાં પડે છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂરિયાત હું એવું માનું છું કે સરકારે બધા ફોર્મ અવેલેબલ કરાવેલા છે વેબસાઇટ ઉપર, એના ગાઈડન્સ છે, તમને આપે છે, બધું છે, લખાણ છે. પણ કાયદો એક એવી વસ્તુ છે કે જે એક્સપર્ટીઝ માંગી લે છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું તો લોકો એવું કરતા જોઈએ છે કે આપણે કોઈ તાવ, શરદી, ઉધરસ થાય તો દવા લઈ લઈએ છે, મેડિકલ પ્રોફેશનલને પૂછી લઈએ છે, ત્યાં ડોક્ટર આગળ નથી જતા હોતા. એની નુકસાની આપણે ખબર છે કે ઘણીવાર કોઈ મોટો રોગ હોય છે તો આપણે ડૉક્ટરનું નિદાન મળ્યું જ નથી હોતું, આપણે ડૉક્ટર આગળ ગયા જ નથી હોતા, તો આપણે બહુ તકલીફ પડે છે અને આગળ જતાં આપણી જાન માટે બી એટલી તકલીફ પડે છે. સેમ વસ્તુ કાયદામાં છે. જો તમે કાયદામાં પ્રોપર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તમે ચાર્ટર્ડ ફેટરનરી સીએ આગળથી સજેશન લ્યો, એની સલાહ માનો, તો
ઈ તમને જે ગાઈડ કરે, કાયદાનું તમને જે જ્ઞાન આપે છે, સરળીકરણ કરીને આપે છે, તમારા માટે શું અનુરૂપ છે, શું સારું છે એની ચોઇસ કરીને આપે છે. આ બધી વસ્તુ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે. જીએસટીના કાયદાની વાત હું તમને પર્ટિક્યુલરલી કરું તો કમ્પ્લાયન્સીસ છે, સરકારે કેવા કમ્પ્લાયન્સીસ રાખેલા છે, કાયદામાં શું જોગવાઈઓ છે, તમારે શું જોગવાઈઓ ફોલો કરવાની છે, તમારે શું રેકોર્ડ મેન્ટેન કરવાના છે, આ બધું ગાઈડન્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપતા હોય છે. આ બધી વસ્તુ છે પણ કાયદાની લેંગ્વેજમાં, કાયદાની લેંગ્વેજ સમજવી એના જેવું છે કે આપણે મેડિકલ બુક ખોલીને કાલે હું બેસી જાઉં ને જોઉં કે ભાઈ ઓપરેશન કેમ થાય. એટલે આ બહુ અઘરું છે કરવું અને એના માટે એક્સપર્ટની જરૂર છે. મારો કહેવાનો પોઈન્ટ એક જ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્સપર્ટ છે કાયદાના, કાયદાની સલાહ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લોકોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આગળ જાય તો એના પ્રોબ્લેમ, આગળ જતાના પ્રોબ્લેમ ઘણા સરળ રીતે કમ્પ્લાયન્સ થઈ શકે અને સરકારને બી એમનો ફાયદો મળે કે પ્રોપર કમ્પ્લાયન્સીસ થયેલું છે. તો સરકારને બી આવા બધા બીજા બધા પ્રોવિઝનો છે કે ટેક્સની નોટિસો આ તે રેડ સર્ચ વગેરે એ ઓછું કરે અને ફાયદો થાય. અચ્છા સર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર શું કામે છે? રોહનભાઈએ જે રીતે કીધું એ જ એક વસ્તુ મેઇન પોઈન્ટ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિષયમાં એમના એક્સપર્ટીઝ શું કામ હોય છે એ એના માટે જોઈએ છે કે જે તે એમનું જે કાંઈ જ્ઞાન મેળવેલું છે તો એનું એ એનાલિસિસ કરે છે, પ્રોપર ઇન્ટરપ્રિટેશન કરે છે અને પછી એ સલાહ આપે છે. આજે હું, મને તાવ આવે છે તો હું પેરાસિટામોલ ખાઈ લઉં છું, પણ તાવ શું કામ આવે છે એ એનાલિસિસ હું નહીં કરી શકું. બરાબર, એના માટે મારે એક્સપર્ટ પાસે જવું પડશે. તો એ વિશે એ જે કામ છે એ અમારું છે કે કોઈ પણ કન્સલ્ટન્ટ જે ઇન્કમટેક્સ કે જીએસટી કન્સલ્ટન્ટ હોય છે એમને એ સલાહ આપવાનું એ કામ છે. તો જે ફોર્મ ભરવા છે કે એક નોર્મલ રૂટીન પ્રોસિજર છે એ બધા લોકોથી થઈ શકે, પણ એ પ્રોસિજરમાં કઈ વસ્તુ શું કઈ રીતે આપવી જોઈએ, એ ફ્યુચરમાં ક્યાં આપણને કામ આવશે કે ક્યાં આપણને કામ નહીં આવે, એ બધી સલાહ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે એક કન્સલ્ટન્ટ આપી શકશે. સર, તમારી દ્રષ્ટિએ આગામી બજેટ કેવું હોવું જોઈએ? બજેટ આવે એટલે બધાની એક્સપેક્ટેશનો હોય જ છે અને સાચી વાત છે ને, હોવી જોઈએ. બજેટ છે એ આગલા એક વર્ષનું ચિત્ર રજૂ કરે છે, જે લોકો બધા લોકોની નજર એના ઉપર હોય છે. આમ આદમી પોતાનું ઘરનું બજેટ એ રીતે સેટ કરે છે, વેપારી બિઝનેસ વર્ગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ લોકો અને ફોરેનના વિદેશી રોકાણકારો ઇન્ડિયાને જોવે છે કે ભાઈ ઇન્ડિયા શું કરવા જઈ રહ્યું છે. એક 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 વર્ષનો રોડમેપ જનરલી બજેટ આપતું હોય છે. તો એક્સપેક્ટેશન એવી જ છે કે સરકાર આગળથી કે લોકોને જ્યાં બી રાહત આપી શકે, જે બી કાયદાઓમાં, ઇન્કમટેક્સમાં, જીએસટીમાં, જે જગ્યાએ ગૂંચવણો દૂર કરી શકે જીએસટીમાં અને જે બી થોડી બધી જરૂરિયાતો છે એસોસિએશન બિઝનેસ વેપારીઓના, જે બી સજેશન છે એ સજેશનો પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવે, સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવે અને બધા વર્ગને સાથે ચાલીને, અને હા, દેશનું પ્રોગ્રેસ થાય, બિઝનેસ આગળ વધે, બિઝનેસ માટેનું સારું વાતાવરણ ક્રિએટ કરે, આવી એક્સપેક્ટેશનો દર વર્ષે હોય છે અને આ વર્ષે બી છે જ. હોપફુલી આપણે મેડમ ફાઇનાન્સ મિનિસ્ટર છે એ આપણે એવું જ બજેટ 1 ફેબ્રુઆરી આપે એવી આશા રાખીએ. અમિત સર, મારે ઇન્કમટેક્સ બાબતે જો હું એક્સપેક્ટેશન જણાવું તો નોર્મલ પબ્લિકની દર વર્ષે જે હોય છે કે ઇન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર આવે અને ટેક્સ ઓછો ભરવાનો થાય, તો એ એમાં કોઈ એક્સપેક્ટેશન વધારે આવી નથી કે બહુ ચેન્જીસ આવે. પણ એક છે કે રોકાણને લઈને જે કોઈ એક્સપેક્ટેશન રાખેલી છે, સજેશન્સ કરેલા છે, એ સરકાર ધ્યાનમાં લે કે આજને ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખી અને લોકોની આવકને ધ્યાનમાં રાખી અને એમને ટેક્સ બેનિફિટ મળવા જોઈએ, અને પ્લસ જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે કોવિડને લીધે એમને જે કંઈ ખર્ચા બી થયા છે કે થાય છે તો એ બધા ખર્ચા બાદ મળી શકે એવી કોઈ રાહત જો આપી શકે તો એ એક ફાયદાકારક થઈ શકે છે. સર, આપની સાથે તો જેટલી વાત કરી એટલી ઓછી, કારણ કે ઘણું બધું મારા દર્શકોને આપની વાતમાંથી જાણવા મળ્યું હશે, કારણ કે આપ જે વિષયના નિષ્ણાત છો એ એક એક વર્ગને, એક એક વ્યક્તિને લાગુ પડે એ પ્રકારનો આ વિષય છે. પણ આપણી એક સમયની મર્યાદા છે એટલે અમારા દર્શકો માટે આપનો સંદેશો સૌથી પહેલાં લખાણી સાહેબ. સંદેશામાં તો બસ એટલું જ કહીશ કે ગવર્મેન્ટ જે કંઈ બી આપણા માટે કરે છે એ સારું જ કરે છે, અને જ્યાં કંઈ બી આપણને પ્રોબ્લેમ લાગે છે તો આપણે ગવર્મેન્ટ પાસે આપણે બધું સજેશન મોકલવું જોઈએ કે તો ગવર્મેન્ટ સાંભળશે. જો આપણે કંઈ કરી નહીં શકીએ તો પછી ગવર્મેન્ટને ખ્યાલ નહીં આવે કે તમને શું તકલીફ પડે છે. મારું સજેશન એવું રહેશે હરેક વર્ગ માટે કે કાયદાથી ડરવાની જરૂર નથી. બરાબર, કાયદો કેના માટે છે કે પ્રોપર વ્યવસ્થા સ્થપાય,
સરકારને કર મળે અને સરકાર એ કાયદાનો પાલન કરે છે, એના નિયમો છે, રૂલ્સ છે. હવે તમને નથી આઈડિયા, કંઈ વાંધો નહીં, તમે સારા એક્સપર્ટ લોકો સીએ લોકોનો સંપર્ક કરો જે લોકો તમને આ વસ્તુમાં ગાઈડ કરી શકે. અને કાયદો જો તમે પાલન કરેલું હશે તો તમારે કોઈ નોટિસિસ કે એવી કોઈ વસ્તુથી ડરવાની જરૂર નથી, ઓફિસર વર્કથી કોઈ નથી, કોઈ ડરવાની જરૂર નથી. કાયદો કોઈ એવો તો છે નહીં કે તમે કંઈ સાચું કરેલું હશે તો બી તમને ખોટું સાબિત કરી દેશે કે એવો કોઈ ઇન્ટેન્શન હોતો નથી. ઘણીવાર લોકોનો ડર આ બધી વસ્તુઓ ઉપર વધારે હોય છે કે ભાઈ જીએસટી છે તો આવું છે કે ઇન્કમટેક્સ છે તો આવું છે. હું એવું સજેસ્ટ કરું છું કે તમે સાચા લોકોનો જેને કહેવાય સંપર્ક કરવાથી, નિષ્ણાંત લોકોનો સંપર્ક કરવાથી તમને આ કાયદામાં સારી રાહત રહે છે અને તમને આનું પાલન કરવું બહુ સરળ બની જાય છે. સિમ્પલ એક્ઝામ્પલ દઉં તો અત્યારે કોરોનાનો માહોલ છે, કોરોનાથી આપણે જે ડરતા હોઈએ છીએ પણ આપણે જો પ્રિકોશન રાખીએ તો કોરોનાને બી આપણે હરાવી શકીએ છીએ. બે વર્ષથી આપણે કોરોના સાથે જીવીએ છીએ અને હજી બી એને હરાવતા રહેશું. તો પ્રોપર પ્રિકોશન અને નિષ્ણાંત લોકોના સલાહ સૂચનથી આપણે ફાયદો થાય છે. તો ડરવાની જરૂર નથી, ડર કરતાં વધારે એનું જાણકારી મેળવવી વધારે જરૂરી છે. તો દર્શક મિત્રો, બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્સપર્ટ્સ પાસેથી આપણે ઇન્કમટેક્સ અને જીએસટીને લગતી વાતો અને બજેટ આગામી કેવું હોવું જોઈએ, બજેટની જોગવાઈઓ, સરસ મજાની ચર્ચા કરી આપ સૌને ખૂબ જાણવા મળ્યું હશે. એમાંથી ઘણી બધી પ્રેરણા લઈને એ રીતે આપ આપનો વ્યવહાર આગળ ચલાવો એવી શ્રદ્ધા સાથે ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.